વીરાંગના હતી રાણી લક્ષ્મીબાઈ. તેઓ 7 વર્ષની અલ્પાયુમાં જ ઘોડેસવારી અને તલવારબાજીમાં નિપુણ બની ગયા હતા. પોતાના નાના બાળકને પીઠ પાછળ બાંધી આ વીરાંગનાએ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું. આપણે તો જાણીએ જ છીએ કે સુભદ્રા કુમારી ચૌહાણની જીવન રચનામાં તેનું જીવન ચરિત્ર રજૂ થયું છે, જે છે સિંહાસન હિલ ઉઠે રાજવંશોની ભૃકુટી તાની થી બૂઢે ભારત મે આઈ ફિર સે નહીં જવાની થી ગુમી હુઈ આઝાદી કી કિંમત સબને પહેચાની થી દૂર ફિરંગી કો કરને કી સબને મન મે ઠાની થી દૂર ફિરંગી કો કરને કી સબને મન મે ઠાની થી ચમક ઉઠી સન 57 મે વહ તલવાર પુરાની થી ચમક ઉઠી સન 57 મે વહ તલવાર પુરાની થી બુંદે લેહર બોલો કે મું હમને સુની કહાની થી ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી ખૂબ લડી મરદાની વો તો ઝાંસી વાલી રાની થી અવાજ કઈક સોરી જગાવ તો તલવાર રાસ લઈને આવે છે ધોરણ 7 અને 8 ના બહેનો. તો આપણે તાળીઓના ગડગડાટ થી તેમનું સ્વાગત કરીએ. જેના શબ્દો છે હાલાજી તારા હાથ વખાણો, જેના માર્ગદર્શક શિક્ષક છે ઈલા મેડમ. ભોજનાલય તથા મંચ ઉપર બંને જગ્યાએ વ્યવસ્થા જાળવી રાખવા માટે આપ સૌના ખૂબ ખૂબ આભારી છે. હજુ પણ વ્યવસ્થા જાળવી રાખો તેવી અપેક્ષા સહ હે જનની જણ તો ભગત જ રે, હે જન જનની જનની જણ તો ભગત જણ અને કા દાતા ને કાશું પણ નહીં તો હે નહી તર રે જે વાંજણી એ જો ને મત રે ગુમાવીશનો મેરું
પ્રમાણ ઘોડા ખનગને